આગેવાનોને પૂછવું જોઈએ ચોક્કસ જે તે ટાઈમ, કારણ આ છ મહિનાથી ઉપરનો ટાઈમ થઈ ગયો. લગભગ ડિસેમ્બરમાં અમે નિર્ણય કર્યો હતો કોંગ્રેસમાંથી છૂટા પડવું અને ભારતીય જનતા પાર્ટી તરફનો વ્યૂહ રાખવો. જે તે વખતે બધા જ આગેવાનો સાથે, મારા મત વિસ્તારના હોય, મારા જિલ્લાના હોય કે અન્યના આગેવાનો, જે બાપુ સાથે સંકળાયેલા આગેવાનો હોય, બધા સાથે ચર્ચા કરી હતી. ઇલેક્શન આવ્યું, ઘણા બધા અમારા મિત્રો ભારતીય જનતા પાર્ટી જે વખતે જોડાયા હતા, આપને બધાને ખબર છે, ગુજરાતની પ્રજાને પણ ખબર છે. એ રીતે વિચાર વિમર્શ કર્યો હતો. હજુ પણ કદાચ એવું લાગતું હોય ક્યાંક કોઈ ભૂલથી રહી ગયા હોય અમારા આગેવાન, ચોક્કસ એમની સાથે કોન્ટેક્ટ કરીશ, બધાને ભેગા કરીશ, વાત કરીશ અને ફરીથી આદરણીય પ્રમુખ જીતુભાઈનો ટાઈમ લઈશું અને એમની હાજરીમાં કમલમ ખાતે ફરી એક કાર્યક્રમ કરીને એ મિત્રોને ભારતીય જનતા પાર્ટી જોડાવાનો પ્રયત્ન હું કરીશ. આપ બારોબાર જોડાવાની વાત નથી, આ છ મહિનાનો ટાઈમ થયો છે. આ એક અચાનક નિર્ણય નથી થયો. તમને બધા જાણો છો કે છ મહિના જેવો લગભગ ડિસેમ્બરમાં ચૂંટણી પડી 17માં, આજે જુલાઈ 18 ચાલી રહી, ત્યારે ચોક્કસ ચર્ચા વિચારણા કરી નિર્ણય. ચોક્કસ એમને વાત સાચી છે કે મેં ગઈકાલે એમને વાત નહોતી કરી, પણ અષાઢી બીજનો પવિત્ર દિવસ હતો, મારે જોડાવાની મારી પોતાની ઈચ્છા હતી, મારો વ્યક્તિગત નિર્ણય પણ હતો. એમાં પૂછવાની વાત નહીં, ચર્ચા 100% કરી હતી, પૂછવાનો પ્રશ્ન જ નથી આવ્યો. કે મારા પિતાજી છે, મારી ચિંતા કરે સ્વાભાવિક છે. બિલકુલ, મેં તમને પહેલા પણ કીધું કે આ છ મહિનાનો ટાઈમ થયો છે, આ પ્રોસેસમાં થયેલું છે. જે તે ટાઈમે બધા જ આગળ, મેં આપને પણ બધાને કીધું હતું કે ચર્ચા કરી નિર્ણય લઈશું. ચર્ચા કરી, ભારતીય જનતા પાર્ટી ઘણા મિત્રો જોડાઈ ગયા. ઇલેક્શન આવ્યું એટલે વચ્ચેનો આખી પ્રક્રિયા અલગ હોય છે, તમને બધાનો માહોલ અલગ હોય છે, આપણે બધાને ખ્યાલ છે. એ પરિસ્થિતિમાં ઘણા મિત્રો જોડાઈ ગયા, હજુ પણ કંઈક રહી ગયા હશે. ચોક્કસ બાપુએ કીધું છે એ પ્રમાણે મિત્રોને મળીશું, ભેગા કરીશું, ચર્ચા કરીશું અને ફરીથી નિર્ણય લઈશું. નારાજ નથી, મારી ચિંતા વ્યક્ત કરીશ. એક પિતા તરીકે મારી ચિંતા વ્યક્ત કરી સ્વાભાવિક છે, કારણ એમનો અનુભવ મને કામ લાગે. બિલકુલ, અલગ અલગ ટાઈમે અલગ અલગ મિત્રો બધા ભારતીય જનતા પાર્ટી જોડાય. કદાચ કોઈને ભારતીય જનતા પાર્ટી જોડાવાનું તો એ મિત્રો પાછા કોંગ્રેસમાં પણ ગયા છે. એવું નથી કે બધા 100% ભાજપમાં જોડાય, પણ મોટે ભાગે 80% મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. રાજીનામું આપ્યું, આજે ભાજપમાં જોડાય એવું નથી. ના, બાપુ બિલકુલ ખોટું નથી બોલ, બાપુ બિલકુલ સાચું બોલ્યા છે કે આગેવાળાને પૂછવું જોઈએ. કદાચ કોઈ મારી ભૂલ પણ થઈ, ના પ્રેશર બિલકુલ નથી, કારણ 6 મહિનાનો ટાઈમ છે. બિલકુલ, એક દીકરા તરીકે સ્વાભાવિક, આજે પણ કહું છું, દીકરા તરીકે સ્વાભાવિક આશીર્વાદ હોય જેમના, એ ચિંતા વ્યક્ત કરે એનો મતલબ કે આશીર્વાદ છે. મને મારી ચિંતા વ્યક્ત કરી છે એમને. મહત્વપૂર્ણ તમે વાત કીધી કે કાલે કદાચ તમે નથી ચર્ચા થઈ હતી મારી એમની સાથે કારણ રાજકીય કે જાહેર જોઈ ચર્ચાનો વિષય 100% ચર્ચા થઈ હતી. બધી અલગ અલગ ટાઈમે અલગ અલગ ટાઈમે અચાનક નિર્ણય લેવાય એવું નથી. આવી બાપુ કહેશે એ પ્રમાણે બાપુ સાથે વાત થયા પછીના નિર્ણયો બદલે મેં બાપુ સાથે વાત કરી હતી, પહેલા પણ કરી હતી અને બધા મિત્રો ભાજપમાં જોડાય, તમે બધા સાક્ષી છો એના. ના, બાપુ બિલકુલ ખોટું નથી બોલે. એવું વાત કરીશ હજુ, ગઈકાલે અમને વાત કરી છે. કદાચ બાપુ ભાજપ તરફી ના હોય તો સ્વાભાવિક છે, દરેકને પોતપોતાનો રોલ કરતા હોય છે. બિલકુલ એક જ છે, બિલકુલ બિલકુલ એક જ છે. મને પૂછ્યું નથી, બીજું બાપુએ એવું કીધું કે અમિતભાઈના સતત ફોન આવતા હતા, પ્રેશર હતું. બીજું બાપુએ એવું કીધું કે હું એની સામે પ્રચાર કરીશ. બિલકુલ મને એક પણ જગ્યાનું પ્રેશર નતું. 6 મહિનાની આખી પ્રોસેસ છે. ડિસેમ્બરમાં એ વખતે પણ મેં ભારતીય જનતા તરફી પ્રયત્ન કર્યો હતો અને પ્રવાસ પણ કર્યો હતો અને મત આપવાની વિનંતી પણ ભારતીય જનતા પાર્ટીના ત્યાંના બાકીના મત વિસ્તાર હોય તો બીજા બધા ત્યાં મેં પ્રયત્ન રીતે જ કર્યો કે ભારતીય જનતા પાર્ટીને મદદ થઈ શકે. મેં કીધું એમ
કે એ ચિંતા વ્યક્ત કરી ચોક્કસ મારા સમર્થકોને વાત કરીશ અને ફરીથી કદાચ ક્યાંક રહી ગયા હશે. હું નથી કહેતો 100-100% મારો કોન્ટેક્ટ થઈ શક્યો હશે. ચોક્કસ કોન્ટેક્ટ કરીશ, ફરીથી પ્રયત્ન કરીશ. મેં કીધું એમ માન્ય જીતુભાઈ પ્રદેશ અધ્યક્ષનો કોન્ટેક્ટ કરીને ટાઈમ લઈને ફરીથી વિધિવત રીતે કાર્યક્રમ બીજા મિત્રોને જોડાવાનો કરીશું. ના થાય તો ની વાત કરીશ, આ પ્રક્રિયા ના થાય તો ની વાત કરીશ, હું પ્રક્રિયા કરીશ પૂરેપૂરી. બિલકુલ કજ્યો નથી. ચિંતા પિતાજીએ ચિંતા મારી વ્યક્ત કરી છે કે આ રીતે જાહેર કરે. એમનો અનુભવ કા બોલી રહ્યો છે, 50 વર્ષનો એમનો અનુભવ છે કે આગેવાનોને સાથે લઈને સમર્થકોને સાથે લઈને જવું જોઈએ. એ ચોક્કસ એ વાતમાં હું સંમત છું. મહેન્દ્રભાઈ, એવું લાગતું કે ઉત્તર પ્રદેશની રાજનીતિ જે પ્રકારથી અખિલેશ યાદવ અને મુલાયમસિંહ જેવું થઈ રહ્યું છે, પાર્ટી હાયર કરી લીધી, મુલાયમસિંહને સાઇડટ્રેક કરી દીધું. બિલકુલ બિલકુલ એવું તો નથી કે હવે બાપુ ની જે વાતો છે તેને લઈને એવું લાગે છે મહેન્દ્રસિંહને કે બાપુની વાતમાં બરોબર નથી અને હવે મારે આગળ આવવું પડશે. ના ના, એવું કઈ નથી. મેં કીધું એમ એમના ચોક્કસ આશીર્વાદ લઈશ, અનુભવનો ઉપયોગ કરીશ, નવી પેઢી કંડાવવાની શરૂઆત કરી દઉં છું. ભારતીય જનતા સમર્થકો, મેં કીધું ને 80% સમર્થકો જે તે વખતે બધા 15-14 ધારાસભ્યો તમને ખ્યાલ છે, ભારતીય જનતા પાર્ટી જોડાયા, ભારતીય જનતા લડ્યા ખરા અને જીત્યા ખરા, અને આજે નાની મોટી ક્યાંક ને ક્યાંક પોસ્ટ હોલ્ડર પણ છે. સ્વાભાવિક છે, મેં કીધું ને પિતાના આશીર્વાદ હોય સ્વાભાવિક વાત છે. હું સમજો સાથે લઈ જોડાઈશ. એ દરમિયાન બાપુની પણ સહમતિ હશે, તમે જોડાતા હશો ત્યારે કમલમ બાપુ પણ હાજર. હું તો જોડાઈ ગયો છું, સમર્થકો જોડાશે. એમની જે વાત મૂકી છે, અનુભવ મૂક્યો છે મારી સમક્ષ, અનુભવ મૂક્યો એમનો કે સમર્થકોને જાહેર જીવનમાં સમર્થકો જ મહત્વના છે. સમર્થકોની ઈચ્છા પ્રમાણે ચાલવું હોય ચાલવાનું હોય છે, એ સમર્થકોને સાથે લઈને જવું જોઈએ, એમની ઈચ્છા હતી. મારી વાત મેં કરી, મેં બાપુ મારા કરતા વધારે અનુભવ, મેં ગઈકાલે પણ કીધું કે એ નિર્ણય એમની જાતે કરશે, એમને શું કરવા નિર્ણય કરવો. મહેન્દ્રભાઈ, એક સવાલ છે, આપ ભાજપમાં એન્ટર થઈ ગયા છો, એવું લાગે છે કે બાપુની હવે ઘર વાપસી થશે? એક મેં કીધું, હાલ જ કીધું તમને, નિર્ણય પોતાની રીતે કરશે. એટલો અનુભવ કદાચ ગુજરાતના વરિષ્ઠ આગેવાનો ઘણા ગાંઠા ગણી શકાય એટલા આગેવાનો એક છે કે આટલો મોટો અનુભવ જાહેર જીવનનો એમને સીધો છે. ઠેકેદાર લગભગ બધા જોડાઈ ગયા છે, એમને લગભગ જોડાઈ ગયા છે, હું કહું છું લગભગ બધા જોડાઈ ગયા છે. મારા હું મારા બાયડ મત વિસ્તારની વાત કરું કે તાલુકા પંચાયતના સભ્યો જે હતા એ પણ ગઈકાલે લગભગ 15 દિવસ પહેલા ભાજપને ત્યાં આગળ તાલુકા પંચાયત પણ બની છે. મેં આપને પણ કીધું કે બાપુ નિર્ણય યોગ્ય લઈ શકે, એમના સમય લઈ શકે, અને કીધું એમ વરિષ્ઠ આગેવાનો એક એવા આગેવાન છે કે ગુજરાતના ઘણા ગાંઠા આગેવાનો આજે આટલા અનુભવી છે. બાપુ સાથે સંમતિ ની વાત નહોતી એમાં, એવો કોઈ પ્રશ્ન નહોતો. મેં કીધું તો આપને બધાને કે ચર્ચા વિચારણા કરીશું, યોગ્ય સમયે નિર્ણય લઈશું, પણ રૂપ તો ભાજપ તરફનું છે. મારા આગેવાનોને પણ કીધું હતું, મિત્રોને પણ કીધું હતું, આપને બધાને પણ કીધું હતું કે મારો રૂપ ભારતીય જનતા પાર્ટી તો ઠીક છે. તમે કહો છો આશીર્વાદ બાપુ સાથે, સ્વાભાવિક છે. બાપુ બીજી તરફ બાપુ એમ કહે છે કે જો આ રીતે આશીર્વાદ ના હોત આટલી ચિંતા વ્યક્ત કરત મારી, આશીર્વાદ ના હોત મારી ચિંતા કરત આટલી. એમની ચિંતા વ્યાજબી છે કે પ્રજાને સાથે જે ચાલવાનું હોય, આગેવાનો સાથે ચાલવાનું, ઠેકેદાર સાથે ચાલવાનું હોય. કદાચ જો લોકસભાની ચૂંટણી તમે લડો તો બાપુ તમારા માટે પ્રચાર કરશે, જોન તો હું પડશે. એમને જોન તો ની વાત કરી, આજે પણ સંબંધ સારા છે. ગઈકાલે હું થોડી દોડાદોડમાં હતો, ધમાલમાં હતો, તો ચોક્કસ એ થોડું એમને એમની રીતે વાત કરી એમને. બિલકુલ કહું છું, ખરો એમના અનુભવનો ઉપયોગ પૂરેપૂરો ઉપયોગ કરીશું, આશીર્વાદ પણ લઈશું, અને અનુભવ નો ઉપયોગ કરીને જ જાહેર જીવનમાં આગળ જઈશું. હું ક્લિયર મેં ગઈ વખતે પણ કીધું હતું કે હું
જઈશ તો ભારતીય જનતા પાર્ટી જોડાઈશ. જન વિકલ્પો મેં પ્રચાર નતો કર્યો તમારા બધાની જાણ માટે, એમને પણ મેં કીધું હતું હું માનું છું તો ભારતીય જનતા તરફ વિચાર મારી વિચારધારા એ તરફ જઈ રહી છે. બિલકુલ હજુ જો કોની વાત કરી છે એમને. જાહેર જીવનમાં ચર્ચા જ મહત્વની વસ્તુ છે, હંમેશા ચર્ચા પછી નિર્ણય લેવાતો હોય છે. એક દિવસનો કામ કાલ સવારે આમ કરી નાખે એવું નથી હોતું, ચર્ચા ચાલે એના પરિણામો આવે એમ કરતા 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 આખો રૂપ બનતું હોય. એમને કીધું એમનો અનુભવ જુદો બોલતો હોય, મારો કદાચ નાનો મોટો અનુભવ જુદો બોલતો હોય, પરંતુ ચર્ચા વિચારણા કર્યા પછીનો અમારો નિર્ણય છે અને મારો વ્યક્તિગત નિર્ણય પણ હોય શકે. બાપુએ કાલે એવું કીધું કે મહેન્દ્રસિંહને બીજેપી એ જો જોડવાના હતો તો મારો સંપર્ક કરવાની જરૂર નથી, મારા થ્રુ મહેન્દ્રસિંહ તેમાં જોડાય, મને કમસે કમ બીજેપી એ કેવું જોઈતું હતું, મહેન્દ્રસિંહની તેમને જોડાય. એમને ગઈકાલે પણ પ્રેસમાં પણ કીધું હતું કે અમિતભાઈ શાહને એક વખત મળ્યા હતા, તમને બધાને કીધું તો તમને બધાને ખ્યાલ છે, ચર્ચા થઈ હશે એમની સાથે જે તે વખતે. ઓકે.